गुजरात ने आज पोतानुं 2023 अने 24 बजेट मळवानुं छे। बधानी घणी बधी आशाओ छे, नेताओए पण घणुं बधुं कह्युं छे के बजेटथी तेमने शुं आशा छे, परंतु भूपेन्द्र पटेलनी सरकार बीजी वखत बजेट रजू करी रही छे। कनुभाई देसाई जे छे नाणामंत्री, ए बीजी वार बजेट आजे विधानसभामां रजू करवाना छे। तो बजेट रजू करता पहेला सीएम भूपेन्द्र पटेले शुं कह्युं अने कनु देसाईए शुं कह्युं ते सांभळीए। માટેનું જ આ બજેટ છે અને લોકોની કલ્યાણકારી યોજનાઓ અને ભવિષ્યમાં આપણા યુવાધનને કેવી રીતે આપણે વધારે આગળ વધારી શકીએ એ ને અનુલક્ષીને આ બજેટ કરવામાં આપણે લાંબા ગાળાના આયોજન સહિત આ બજેટનું આયોજન કર્યું છે। ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રજાનો જે વિશ્વાસ છે, માન્ય નરેન્દ્રભાઈ ઉપર જે ભરોસો છે, એ ભરોસો જળવાઈ રહે અને આત્મનિર્ભરતા તરફ અને અમૃતકાળમાં વિકસિત ગુજરાતમાં કેવી રીતે આગળ વધી શકાય હું માનું છું, ત્યાં સુધી એ રીતનું બજેટ હોવું જોઈએ। વિપક્ષના નેતાઓને પણ બજેટથી ઘણી બધી આશા છે, તેમના વિસ્તારના કામો થવા જોઈએ તેવી તેમની આશા છે। વિપક્ષના નેતાઓએ શું કહ્યું તે પણ સાંભળી। આદિવાસી જ્યાં છે ત્યાં જ છે, નવા બજેટમાં આશા છે કે આદિવાસી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં અંતરિયાળ વિસ્તારમાં વીજળીઓ મળે, સિંચાઈ માટેનું પૂરતું પાણી મળે, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય તો જેમની જમીન નથી તે જમીન વિહોણા છે એમને જમીન સાથે આવાસ આપવામાં આવે, તેવી જ રીતે વિદ્યાર્થીઓ અમારે ત્યાં છે એના શિક્ષણની ભૂખ ઉઘડી છે। અમારા વિસ્તારમાં વિજ્ઞાનની કોલેજ નથી, અમારા વિસ્તારમાં ડિપ્લોમા કોલેજો નથી, ટેકનિકલ શિક્ષણ માટેની કોલેજો નથી, એ કોલેજો આપવામાં આવે અને અમારા વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં પૂરતા પ્રમાણનું શિક્ષણ મળી નથી રહ્યું, પૂરતા પ્રમાણના શિક્ષકો નથી, શાળાઓના ઓરડાઓ જર્જરિત છે, એની સાથે સાથે મધ્યાહન ભોજન પણ અમારા વિસ્તારમાં સારું આવતું નથી। તો આદિવાસી વિસ્તારમાં આ વખતે બજેટની ખૂબ આશા છે, કારણ કે કનુભાઈ દેસાઈ પણ અમારા આદિવાસી વિસ્તારના છે। ચૂંટણીમાં ખૂબ મોટા વચનો ભાષણો ને સ્વપ્ન બતાવીને 156 બહુમતી સાથે બનેલી ભૂપેન્દ્રભાઈ પટેલની ભાજપ સરકાર પાસે ગુજરાતના લોકોની ખૂબ મોટી અપેક્ષા છે કે આ બજેટ ગુજરાતીઓને ટેક્સમાં રાહત આપનારું હોય, આ બજેટ મોંઘવારીમાંથી જે અત્યારે પ્રજા પીસાઈ રહી છે એમાં રાહત આપનારું હોય, ખેડૂતોના દેવા જે અત્યારે માથે વધી ગયા છે, ખેડૂત દેવાદાર થયો છે, ત્યારે 2022 આવક બમણી કરીશું એવા સ્વપ્ન બતાવ્યા, તો ખેડૂતોને આર્થિક રીતે રાહત આપનારું બજેટ હોય, ગુજરાતના યુવાનો મોંઘું શિક્ષણ લીધા પછી લાખોની સંખ્યામાં બેરોજગાર છે તો રોજગારી આપનારું બજેટ હોય, નાના વેપારીઓ જે ધંધો વેપાર કરે છે પણ GST ને અન્ય ટેક્સની ઝંઝટોમાં છે એમાંથી મુક્તિ અપાવનારું બજેટ હોય, અને કર્મચારીઓ અને આમ ગુજરાતીઓને ટેક્સમાં રાહત આપનારું હોય, બચત વધારનારું હોય અને દેવા ઘટાડનારું હોય, અને આ બધું કરવા માટે ઉત્સવો તાઇફાઓમાં ના ખર્ચમાં કટોતી થાય અને બહારથી વધારે દેવું કરવું ના પડે એ રીતની અમારી અપેક્ષા છે। સમગ્ર દેશ અને ગુજરાતની અંદર મોંઘવારીએ જયારે મજા મૂકી છે ત્યારે ગૃહિણીઓનું જે બજેટ છે એ ખોરવાઈ ગયું છે, અને સૌથી વધારે માનસિક રીતે અને ઘરમાં ઝઘડા ટંટાઓનું કારણ હોય તો મુખ્ય કારણ એ આ મોંઘવારી પણ છે। એટલે ગુજરાતની સરકાર પાસે અપેક્ષા રાખીએ કે કમસે કમ ગુજરાત સરકારે જ્યાં રાહત આપવાની થતી હોય ત્યાં વિદ્યાર્થીઓ હોય અને મહિલાઓને લગતી જે કંઈ જીવન જરૂરિયાત વસ્તુઓ છે એમાં ક્યાંક ને ક્યાંક આ બજેટની અંદર 156 સીટો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને આ ગુજરાતની જનતાએ આપી છે અને એમાં મહિલાઓનો પણ હિસ્સો હશે, તો મહિલાઓની જે આશા અને અપેક્ષા છે એ પૈકીમાં સરકાર ખરી ઉતરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। ઉતરશે તો નહીં પણ છતાં અપેક્ષા રાખીએ છીએ। વર્ષોથી ગુજરાતની જનતા ભાજપને જનસમર્થન કરે છે, પરંતુ કેન્દ્રની અંદર જે રીતે થોડા સમય પહેલા બજેટ ઘટાયું અને
છેલ્લા 7 વર્ષથી કેન્દ્રની અંદર અને ગુજરાતની અંદર માત્ર લોલીપોપ આપવાનું મધ્યમ અને ગરીબ પરિવારના લોકો માટે, કર્મચારીઓ માટે, ખેડૂતો માટે કોઈ રાહત નહીં અને રૂટીન કોઈપણ પ્રકારની રાહત વિનાનું બજેટ જે રીતે રજૂ કરવામાં આવે છે અને બહુમતીથી પસાર કરવામાં આવે છે, મને લાગે છે આ વખતે પણ ગુજરાતની જનતાને લોલીપોપ મળવાની.